मित्रों आज आप धोरण नौ में खूब सरस मजा एवं पॉइंट भरवा जाइ रहा छे कोष दीवार। आप लास्ट विडियो अंदर तब जी सकसो कि मैं बने थी बने लाक्षणिक कोषो विषय समझूती आप दीधी है। तो हवे आपणे कोषनी अंदर आवेल दरेके दरेक भाग विषे समझूती मेळववानी छे। तो ध्यानथी समजशुं के कोष दीवार तो आपणे काले अथवा आपणे जूना विडियो छे तेनी अंदर तमे जोई शको छो के आपणे शुं जोयतुं। तो आपणे ते एक कोष जोयो छे बराबर। कोषनी अंदर सौथी बार एक आवरण जोयुं हतुं बराबर। अने आ आवरणने आपणे शुं नाम आप्युं हतुं भाई कोष दीवार। शुं नाम आप्युं हतुं कोष दीवार। तो आज कोष दीवार विषे आज आपणे भणवाना छीए। तो आपणे ख्याल छे के भाई वनस्पति कोष में जो त्यांथी आ वनस्पति कोष छे तो वनस्पति कोष में कोषरस पटलनी बहार आवे बराबर सखत आवरण ने शुं कहेवामां आवे छे भाई कोष दीवार कहे छे। केवुं छे आनुं आवरण सखत होय छे। बीजो एक खास महत्वनो मुद्दो आ छे बराबर बधाय याद रही जाय छे कोई डिफिकल्टी आवती छे नहीं। शुं छे भाई के प्राणी कोषमां कोष दीवालनो अभाव होय छे। एनो मतलब के प्राणी कोषनी अंदर कोष दीवाल आवेली होती नथी। बीजी वात के कोष दीवाल केवो घटक छे भाई तो के कोष दीवाल निर्जीव घटक छे। याद राखजो कोष दीवाल केवो घटक छे निर्जीव घटक छे बराबर। आ मुद्दो पण खास ध्यानमां राखवानी जरूर छे। बीजुं नॉर्मली बधी वनस्पतिओनी वात करीए तो मोस्टली 90% वनस्पतिओनी कोष दीवाल शेनी बनेली होय छे भाई सेल्युलोजनी बनेली होय छे। याद राखशुं शेनी बनेली होय छे सेल्युलोजनी बનेली होय અન છે અન આ જે સેલ્યુલોઝ છે તેના કારણે શું મળે છે તો તેના કારણે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ મળી રહે છે। તેનું જે બંધારણ છે એ બંધારણને શું મળી રહે છે મજબૂતાઈ મળી રહે છે। આપણે વાત કરી હતી કે ભાઈ તમે મારા વિડિયોની અંદર માત્ર અને માત્ર ટેક્સ્ટ બુક પૂરતા સીમિત નહીં રહીએ આપણે નીટ લેવલનું પણ નવમાંથી જ અભ્યાસ કરવાના છીએ। જેના કારણે શું થશે તમે 3-4 વર્ષ સુધી નીટનો અભ્યાસ કરો એટલે તમારે મેડિકલની અંદર કોઈ તકલીફ પડે નહીં। તો અહીંયા એક પોઈન્ટ મૂક્યો છે નીટ માટેનો કે ભાઈ ફૂગ જે છે ફૂગની અંદર કોષ દીવાલ શેની બનેલી છે તો કાયટિનની બનેલી હોય છે બરોબર। યાદ રાખશું ફૂગની કોષ દીવાલ શેની બનેલી હોય છે કાયટિનની બનેલી હોય છે। હવે મહત્વનું છે કાર્યો ખૂબ જ અગત્યના હો કાર્યો ખૂબ જ મહત્વના છે। કાર્યો પણ થઈ શકે કે આખો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય ક્યારે કે માત્ર 4 કાર્યો છે તો એ પણ 2 માર્ક્સમાં પૂછાઈ જાય બરોબર। તો યાદ રાખવાનું કે શું કરે છે તો જો કોષરસ પટલ છે તેની આજુબાજુમાં શું આવેલું હોય છે કોષ દીવાલ મતલબ કે કોષ દીવાલ શું કરે છે કોષનો આકાર જાળવી રાખે છે। યાદ રાખશું શું કરે છે તો કોષનો આકાર જાળવી રાખે છે। બીજું કે કોષમાં પાણીને તો પ્રવેશવા દે જ છે તથા પ્રવાહી કોઈ પણ પ્રવાહી હોય તેની અંદર રહેલ પદાર્થને પણ પ્રવેશવા દે છે। કેમ આવું કરે છે તો આવું કરવા પાછળનું કારણ છે કે જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને। કોષ દ્વારા શું બની શકે ભાઈ પદાર્થોનો વિનિમય મતલબ કે પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય બરોબર। ત્રીજું કાર્ય શું છે તો કોષને વધુ પડતા જળ શોષણથી બચાવે છે। આ કાર્ય ખૂબ જ અગત્યનું છે યાદ રાખશું બરોબર જળ શોષણથી બચાવે છે। અને ચોથું કાર્ય છે ભાઈ યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે। તો આ શું હતું કોષ દીવાલ। હવે આપણે આગળ નેક્સ્ટ પોઈન્ટ ભણીશું પણ તે ભણતા પહેલા અથવા તેની સમજ તમારે મેળવવી હોય તો તમારે મારા વિડીયો જોવા પડશે લાઈક કરવા પડશે શેર કરવા પડશે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે જેથી તમારે 9 થી 10 થી 11 થી 12 ધોરણ સુધી તમે દરેકે દરેક બાયોલોજીનો અભ્યાસક્રમ ગુજરાતીની અંદર નીટ સાથે ભણી શકો બરોબર। તો આજે આપણે કોષ દીવાલ વિશે સંપૂર્ણ માહિતી આપી છે નેક્સ્ટ પોઈન્ટમાં કોષરસ પટલ વિશે માહિતી મેળવવાના છીએ।